नमस्ते विद्यार्थी मित्रों, धोरण 9 થી 12 ના દરેક વિદ્યાર્થી માટે ખૂબ જ અગત્યની 5મી એકમ કસોટી જે જાન્યુઆરી 2023 ની એકમ કસોટી છે તેને લઈને સંપૂર્ણ માહિતી ક્યારે લેવાશે, અભ્યાસક્રમ શું રહેશે, ઓનલાઈન લેવાશે કારણ કે કોરોનાના કેસ વધી રહ્યા છે, તો તેની સંપૂર્ણ માહિતી હું આ વિડિયોની અંદર આપવાનો છું। તો ખાસ આ વિડિયોને સુધી જોતા રહેજો અને ચેનલ પર ના તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવા દરેક વિડિયોની ઇન્ફોર્મેશન સૌપ્રથમ તમને મળતી રહે। મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઓફિશિયલી ગુજરાત બોર્ડ ગાંધીનગર દ્વારા આવેલો 100% સાચો પરિપત્ર बधीज माहिती जे छे एकदम सचोट छे। प्रश्न बैंक जे छे एना आधारे तमारी जे एकम कसोटी छे ए जान्युआरी 2023 नी ए तारीख 19 जान्युआरी 2023 अने तारीख 20 जान्युआरी बे दिवस होय छे, बराबर। एक दिवसे बे पेपर रहेशे, दर वखते लेवाय छे ए रीते। तो पहेलुं पेपर 19 तारीखे रहेशे अने बीजुं पेपर 20 जान्युआरी 19 अने 20 जान्युआरी 2023 गुरुवार अने शुक्रवारना रोज तमारी 5मी एकम कसोटी लेवाशे। धोरण 9 अने 10ना विद्यार्थी माटे अहींया विषय लखेला छे। पहेलुं 19 तारीखे गुजराती अने विज्ञाननी रहेशे, पछी बीजा दिवसे एटले के 20 तारीख शुक्रवारे धोरण 9 अने 10ना विद्यार्थी माटे सामाजिक विज्ञान अने गणितनुं पेपर रहेशे। एवी ज रीते धोरण 11-12 सामान्य प्रवाह अने विज्ञान प्रवाह साइंसना विद्यार्थी अने आर्ट्स अने कॉमर्सना विद्यार्थी पर टाइप टेबल अहीं स्क्रीन पर दर्शावेलो छे। 19 तारीखे कया पेपर रहेशे अने 20 तारीखे, तो ये खास जे छे ए नोटमां लखी देजो जेथी तमने याद रहे, तारीख याद राखजो। विद्यार्थी मित्रों, सौ प्रथम तो हवे तमारे नोटबुकमां अभ्यासक्रम जे छे लखी देवानो छे एटले जेथी तमने तैयारी करता फावे। पहेलूं तो अभ्यासक्रम छे खास जोई लो धोरण 9ना विद्यार्थी मित्रों माटे, बराबर। फरीथी कहूँ छूँ, जे तमारी जान्युआरी 2023માં 5મી એકમ કસોટી લેવાનાર છે તેનો અભ્યાસક્રમ છે, ખાસ લખી દેજો ધોરણ 9 વિદ્યાર્થી મિત્રો માટે। તો આ જે છે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી મિત્રો માટે છે, પ્રકરણ 15, 16, 17, 18 અને 19। વ્યાકરણમાં સમાસ અને વાક્યના પ્રકાર હશે, લેખનમાં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, બરાબર છે। ગ્રહણ હશે, એમાં ગદ્યાર્થ ગ્રહણ અને પદ્યાર્થ ગ્રહણ અને પત્ર લેખન। ત્યારબાદ ગુજરાતી એસએ એટલે કે આ જે છે એ ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી મિત્રો માટે છે। હવે વિજ્ઞાનની વાત કરીએ તો વિજ્ઞાનનો અભ્યાસક્રમ સ્ક્રીન ઉપર જોઈ શકો છો, પ્રકરણ 3, 7, 11। ગણિતમાં પ્રકરણ 8, 9 અને 10। સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 6, 17 અને 12, બરાબર। તો આટલા પ્રકરણ તમારે તમારી જે એકમ કસોટી છે 5મી એકમ કસોટી એ માટે રહેશે। હવે ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો ખાસ નોટબુકમાં તમારો અભ્યાસક્રમ લખી દેજો, ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી મિત્રો માટે સૌ પ્રથમ ગુજરાતી પ્રથમ ભાષા પ્રકરણ 19, 20, 21, 22, 23, 24 એટલે પ્રકરણ 19થી લઈને પ્રકરણ 24 સુધીનો અભ્યાસક્રમ રહેશે આ વખતે જે એકમ કસોટી છે જાન્યુઆરી 2023ની। વ્યાકરણ વિભાગમાં તમારે એકમ 5 અને લેખનમાં આટલું તમારે તૈયાર કરવાનું છે। ત્યારબાદ વાત કરીએ સામાજિક વિજ્ઞાન, તો સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 7, 12, 13, 14 અને 21 આટલા 5 પ્રકરણ જે છે તમારે તૈયાર કરવાના છે। ગણિતની અંદર 3 પ્રકરણ તૈયાર કરવાના રહેશે, પ્રકરણ નંબર 8, 9 અને 12। જ્યારે વિજ્ઞાનમાં 4 પ્રકરણ છે, 5, 9, 13 અને 16, બરાબર। ત્યારબાદ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો 11-12 સામાન્ય પ્રવાહનો અભ્યાસક્રમ, બરાબર। વિડીયો સ્ટોપ કરીને જોઈ લેજો અને આની સંપૂર્ણ અભ્યાસક્રમની તમારે PDF ડાઉનલોડ કરવી હોય તો એની લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાં પણ જોઈ લેજો। હવે પ્રશ્ન વિદ્યાર્થી મિત્રોનો એ હતો કે ભાઈ આ એકમ કસોટી જે છે એ ઓનલાઈન લેવા છે કે ઓફલાઈન, તો સૌ પ્રથમ અત્યારે જે કોરોનાના કેસ વધી રહ્યા છે, બરાબર, તો ગુજરાતમાં હજી એટલા બધા કોરોનાના કેસ નથી વધ્યા કે ભાઈ પરિસ્થિતિ કાબૂમાં ન હોય, સ્કૂલો બંધ કરવી પડે કે આપણે ઓનલાઈન જે છે ચાલુ કરવું પડે। હાલ આપણા માટે સારી બાબત છે કે ભાઈ ગુજરાતમાં હજી સુધી એવી પરિસ્થિતિ સર્જાઈ નથી, બરાબર। બહારના દેશોમાં હજી એવી પરિસ્થિતિ છે, એટલે અત્યારે મારા ખ્યાલ મુજબ આ જાન્યુઆરી માસથી તમારી જે એકમ કસોટી છે 5મી એકમ કસોટી એ 100% ઓફલાઈન રહેશે। તમારે દર વર્ષે એટલે કે દર મહિને જે રીતે તમે આપો છો એ રીતે સ્કૂલમાં જઈને એક દિવસના 2-2 પેપર આપવાના રહેશે, એટલે એવી કોઈ આસમાં ના રહેતા કે ભાઈ ઓનલાઈન એક્ઝામ લેવા છે એટલે તમે બચી શકશો। એટલે ખાસ અત્યારથી તમને ચેતવું છું, બરાબર, માહિતી આપવાનો એક જ મારો ઈરાદો છે કે ભાઈ તમે અત્યારથી તૈયારી કરવા લાગો, કારણ કે આ એકમ કસોટી પછી ફેબ્રુઆરી બીજા મહિનામાં તમારી દ્વિતીય પરીક્ષા ચાલુ થઈ જશે ધોરણ 9થી 12ના દરેક વિદ્યાર્થી મિત્રો માટે। આ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે કે આ એકમ કસોટીની તૈયારીથી તમે દ્વિતીય પરીક્ષાની પણ તૈયારી સાથે સાથે થઈ જશે, એટલે આટલું ખાસ તૈયાર કરી દેજો જેથી તમને વાંધો ના આવે। ફરીથી કહું છું, 25 ગુણના તમારા આ જે પેપર છે એ જ રીતે જે રીતે દર મહિને લેવાય છે ડિસેમ્બર મહિનામાં લેવાય હતી એ જ રીતે જાન્યુઆરી મહિનામાં પણ લેવાશે। તો ખાસ આ વિડીયો તમારા મિત્રોને શેર કરી દેજો, ચેનલ પર આવો તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી એકમ કસોટીના પેપર સોલ્યુશનના વિડીયો પણ સૌપ્રથમ તમને મળતા રહે।